તુમુલ ડેરી દ્વારા કિલો પેટે રૂપિયા 20 નો ઘટાડો કરવાના વિરોધમાં પશુપાલકોએ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ માંગરોળ મામલતદાર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી ભાવ ઘટાડો પાછો ખેંચવાની માંગણી કરતું આવેદનપત્ર મામલતદારને સુપરત કર્યું છે. કોંગ્રેસ સમિતિએ કોરોનાની મહામારી વચ્ચે સુમુલ ડેરીના બોર્ડ દ્વારા રૂપિયા 695 ના ભાવ રૂપિયા પેટનો ઘટાડો પશુપાલકોને આર્થિક નુકસાન થયું હોવાનું જણાવી આ ભાવ વધારો ખેંચવાની માંગણી કરી હતી. અમે સૌ પશુપાલકો આજે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કિલો ફેટે જે સુમુલ ડેરીએ 1 તારીખથી 20 રૂપિયાનો જે ઘટાડો કર્યો છે એ અમારા ખેડૂતો અને પશુપાલકો માટે આ મંદીની અંદર ને કોરોનાની અંદર પડતા પર પાટું છે. એટલે અમોને પશુપાલકોને વર્ષ દિવસે 50 કરોડ રૂપિયા આનાથી 50 કરતાં પણ માતબર રકમ ઓછી મળે એમ છે. આટલી બધી ઓછી રકમ મળે તો અમારે પશુપાલકોને આજે જ્યારે દાણના ભાવ, કપાસિયા ખોળના ભાવ કે પેટ્રોલ ડીઝલમાં કોઈ ઘટાડો નથી તો અમને પશુપાલકોને સામી દિવાળી આ સરકારનું નેગેટિવ બોનસ છે કે શું એ અમારે વિચારવાનું રહ્યું. એટલે અમારી આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે મુખ્યમંત્રી અને સુમુલ ડેરીને સાથે વાટાઘાટ કરીને દિન 15માં અમારા પ્રશ્નોનો ઉકેલ લાવે એવી અમારી ખેડૂત અને પશુપાલકોની માંગણી છે. અમે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી એ દુઃખની વાત એ છે કે આજની તારીખમાં જે સુમુલ ડેરીએ જે કિલો ફેટના 20 રૂપિયા જે ઘટાડો કર્યો છે એ એક તો ઘણી દુઃખદની વાત છે. આજે લોકડાઉનમાં જ્યારે અછત હતી તે દિવસે આ સુમુલ ડેરીએ દૂધનો ભાવ ઘટાડ્યો નહોતો હતો અને આજે દિવાળી આવી ત્યારે દૂધના ભાવ એકાએક ઘટાડ્યા. એટલે ખરેખર આજે પશુપાલકો ને ખેડૂતો પર પડદા પર પાટું મારીને સરકારે ઘોર અન્યાય કર્યો છે એની સામે અમારા પશુપાલકોનો સતત વાંધો છે અને અમે એના માટે જલદ કાર્યક્રમ આપવા માટે પણ અત્યારે સક્ષમ છીએ. આ દિવાળી હોય, દિવાળીના સમયે જે આવી રીતે જો સુમુલ ડેરી ને સરકારમાં બેઠેલા મીણા પીપણવાળા જે આ ધંધો કરતા હોય એ પશુપાલક માટે બહુ ગંભીર બાબત છે. એના માટે અમે દિવાળી પછી જલદ કાર્યક્રમ કરીશું અને ગામડે ગામડેથી દૂધ આવતું બંધ કરાવીશું એમાં જરા પણ શંકાને સ્થાન નથી. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આજે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છીએ કે સુમુલ ડેરીમાં 1 તારીખથી જે 695 પહેલા ભાવ આપવામાં આવતો એક ટનના તેની જગ્યાએ 675 કરવામાં આવ્યા છે. એટલે એક ટનના 20 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. એ આખા ગુજરાત સુરત જિલ્લાની અંદર આદિવાસી પટ્ટાની અંદર 80% લોકો સુમુલ ડેરી દૂધ ભરે છે અને દૂધ રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. તેના કારણે આજે એમને સામી દિવાળીએ આ જે ઘટાડો કરવામાં આવ્યો છે એના માટે અમને તકલીફ છે, દુઃખ છે. અને અત્યાર સુધીની મહામારીની અંદર જે કોરોના હતો તે વખતે પણ એ લોકોએ દૂધનો ભાવ ઘટાડ્યો નથી અને આજની તારીખે કોરોના નથી ત્યારે પણ એ લોકો છે કે અત્યારે જે 20 રૂપિયા ઘટાડવામાં આવે છે 21 સંઘો છે તેની અંદર 20 સંઘોએ કોઈ રૂપિયો પણ ઘટાડ્યો નથી જ્યારે આ સુમુલ ડેરીએ 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેના અમે અમને વાંધો છે અને જેમ બને તેમ અમારા પશુપાલકોને વધારે સક્ષમ ભાવ મળે તેના માટે એ લોકોએ યોગ્ય પગલાં લઈને કાર્યવાહી કરીએ. ત્યાર પછી અમે આંદોલન ફરી પાછું જો ઘટાડવામાં વધારવામાં નહીં આવશે તો અમે આંદોલન કરીશું.